तो ना करे अभी तो बदल दी तू तो मैं हमने हम के बताया हमने अगर खाए से बता कहीं बोल नेता बताओ से आखी ईएम रिपोर्ट 2001 ना नेता थी बने लीजे जेथी तमे आ डेटा आ ईएम रिपोर्ट तमे कंफर्म मानी सकाय नहीं कारण के 2013 પછી કેટલા બધા 10 વર્ષની અંદર પરિવર્તન થઈ ગયા છે ભૂગોળ આ તે બધી રીતે તો તમે બતાવો કે આ એવી રીતે તમે 2001 ના ડેટા થી પૂરેપૂરી છાપી દીધી છે કારણ કે વસ્તી ડેટા હવા વિન્ડ આ બધી ડેટા છે એ 2001 ના નોમિનેટ કરેલી હોય કે ભૂગોળમાં કેટલા ફેરફાર થયા પાણીનું સ્તર ક્યાં ગયું કચ્છમાં વરસાદ કેટલી પડે છે એ ડેટા અમે અગાઉ તમને જણાવ્યું કે અમે 3 સપ્ટેમ્બર 2011 થી નવેમ્બર 2011 તથા સપ્ટેમ્બર 2012 થી નવેમ્બર 2012 માં અભ્યાસ કરેલ છે એટલે આ 3-3 મહિનાના ડેટા આપેલ છે બીજું એ પણ નોંધવું જરૂરી છે કે અમે જે ઇન્ડિયન મીટરોલોજીકલ ડેટા જે માંડવીમાં સ્ટેશન હોય તેનો પણ ઉલ્લેખ અંદર ઈઆઈએમાં કરેલ છે અને એ ઉપરાંત અમારા પોર્ટમાં પણ જે આઈએમડી સ્ટેશન લાગેલું હોય તે ડેટાનો પણ ઉપયોગ કરેલ છે અને તેના પ્રમાણે અમે લખેલું છે કે રિલેટિવ હ્યુમિડિટી એ 100% અને 27%ની વચ્ચે વેરી થતી હોય છે એટલે એમાં ફેરફાર થતો જોવા મળે છે જે દર્શાવેલ છે એમને તમે અગાઉ વાત કરી કે ભાઈ આમાં વરસાદ નહીં વરસાદના ડેટા તમે ક્યાંથી મેળવ્યા છે તાલુકામાં પ્લાન આવે તમે માંડવીમાં ના જાઓ આ પ્લાન મુંદ્રા તાલુકામાં આવે માંડવીમાં ના જાઓ મુંદ્રામાં આવો જ્યાંથી માહિતી લીધી હોય જે હોય મુંદ્રા તાલુકામાં પ્રોજેક્ટ આવેલ છે સાહેબ દર્શાવેલ છે અને અમે માંડવી સ્ટેશન પરથી લીધેલ છે એ ડેટા બી અમે સાહેબ જવાબ પણ અમે આપી દીધો છે વિન્ડ નો વિન્ડ છે એ માંડવીને ખબર છે કે મુંદ્રામાં વિન્ડ દર 7 મહિના બધાને ખબર છે કે નોર્થ વેસ્ટ દિશાની વચ્ચે થી આવે 7 મહિના સળંગ ચોમાસાની મોનસૂન 3 મહિનાની સિઝન એ પવન ત્રણે બાજુ ફરતો હોય અમારી દેશી ભાષામાં ઝરફરાઈ વા કહેવાય અમારી દેશી ભાષામાં ઝરફરાઈ વા કહેવાય કે એ 7 મહિના એ જ પવન લાગે અભિનની દિશા જે આ છે 7 મહિના સળંગ અને 3 મહિના વિન ફરતી રહે અમને વિનની દિશા ના ડેટા માંડવીથી લીધા મુંદ્રાથી તમે કઈ મેળવ્યા તમે અગાઉ પ્રશ્નમાં કહી ગયા કે અમે મુંદ્રા પોર્ટમાંથી અમારું આ મશીન લગાવ્યું છે એમાંથી લીધા તો મુંદ્રામાંથી લીધા બંને પ્રકારના ડેટા લીધેલ છે મુંદ્રાથી લીધા છે ડેટા હા લીધા છે વરસાદ કેટલો પડે છે મુંદ્રામાં 10-10 વર્ષનો તમે સરેરાશ આપ્યો છે કેટલો વરસાદ આપ્યો સરેરાશ અમે એ માંડવી સ્ટેશનના ડેટા અંદર મૂકે માંડવીમાં ક્યાં લઈ જાય ભાઈ મુંદ્રાની ગામને આ પ્લાન મુંદ્રા તાલુકામાં આવે છે માંડવી તાલુકામાં નહીં તમે અમને એ કહો કે આની અંદર વરસાદના ડેટા છે ઓથોરાઇઝ ગવર્નમેન્ટ સ્ટેશનના ડેટા 50 કિલોમીટર અરે ભાઈ મુંદ્રા તાલુકો મુંદ્રા તાલુકો ઓથોરાઇઝ આવે છે હું ડેપ્યુટી કલેક્ટર બેઠા છે મુંદ્રા તાલુકો કે મુંદ્રાથી તમે ડેટા લીધા કે નહીં મિનિટમાં નોંધ કરવામાં આવે સાહેબ તમે મુંદ્રા તાલુકાના ડેટા લીધા કે નહીં ઓથોરાઇઝ ગવર્નમેન્ટ સ્ટેશન પાસેથી અમે ડેટા લીધે ઓથોરાઇઝ દર્શાવેલ છે એક મિનિટ સાહેબ ઓથોરાઇઝ કોણ કહેવાય સાહેબ આપને પ્રશ્ન છે સા સાહેબ આપ ઓથોરાઇઝ કોને કરવા માંડવીને કે મુંદ્રાને એઝ પર ઈઆઈએ નોટિફિકેશન અને ઈઆઈએ મેન્યુઅલ પ્રમાણે એ ઓથોરાઇઝ ગણાય અને એ પ્રમાણે અમે લીધેલ છે ગાઈડલાઈનમાં દર્શાવ્યા પ્રમાણે જ અમે તેનું પાલન કરીને ડેટા લીધેલ છે કેનું પાલન કર્યું છે 2001 નું પાલન કર્યું તમે આમાં ડેટા ક્યાં નાખેલા છે 2001 ના 2010 પછી વસ્તી ગણતરી 10-10 વર્ષે થાય 11-12 માં થઈ છે 12ની એપ્રુવલ તમે નાખી 2001 થી તમે આ નેટ ઉપરથી થઈ અને આખે આખો અહીંયા રિપોર્ટ બનાવી નાખ્યો સાહેબ તમે એ કહે છે કે ભાઈ મુંદ્રા તાલુકાથી લીધા નથી વરસાદ પડશે તો ક્યાં મુંદ્રા તાલુકામાં સરેરાશ વરસાદ કેટલો પડે છે અમે જે માહિતી દર્શાવી તે હું વાંચું છું વાર્ષિક સરેરાશ 19.3 વરસાદના દિવસો ગણાતા વાર્ષિક વરસાદનું પ્રમાણ સરેરાશ 437.7 મિલીમીટર જેટલું હોય છે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યનો વરસાદ મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર સુધી ટકે છે અને આ સમયગાળા દરમિયાન કુલ વાર્ષિક વરસાદના 90% જેટલો વરસાદ આ વિસ્તારમાં પડે છે એટલે કે 408.8 mm સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે જેની માસિક સરેરાશ 196 મિલીમીટર છે એટલે કે કુલ ચોમાસાના વરસાદના 44.8% 7.7 વરસાદી દિવસો
ગણી શકાય. સાહેબ એ કહે છે 490 મિલીમીટર વરસાદ પડે છે અને એ કહે છે કે અહીંયા આગળ બીજા કોઈ ઝાડી જ નથી થતી. એ એવું કહેવા માંગે છે. ઈવીઆર રિપોર્ટમાં એ લોકો કહે છે કે અહીંયા આગળ 52 અને